श्रीमन मंगलमूर्ति मार्ति शमनम मालाम करे तोलसिम दक्षे सूक्ष्मवलक्षसान्द्रवसना न्याबिभ्रतं सर्वदा चारु स्मेरमुखाम्बुजं लसदुरा श्रीवत्सलक्ष्मांकितं ध्याये भूषण भूषणांगमनीशम् श्री स्वामी नारायणम् वरनिवेश रमणीय दर्शनम् मंदहास रुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो श्री स्वामी नारायण भगवान नी जय। श्री नर नारायण देवनी जय। श्री रेवती बलदेव जी हरि कृष्ण महाराज नी जय। परात्पर पूर्ण पुरुषोत्तम इष्टदेव भगवान श्री स्वामीनारायण तथा जिमना सानिध्य में बैठा छे एवं महाप्रतापी श्री रेवती बलदेव जी हरि कृष्ण महाराज तेमज अमदावाद कालूपुर मंदिर में बिराजमान परम कृपाळु श्री नरनारायण देव नरनारायण देव गादी पीठाधिपति परम पूज्य धर्मधुरंधर 1008 आचार्य श्री कौशलेन्द्र प्रसाद जी महाराज श्री एमनी दिव्य शुभ प्रेरणा थी तेमज जैतलपुर मंदिर ना महंत स्वामी सद्गुरु शास्त्री स्वामी आत्मप्रकाशदास जी स्वामी तथा सद्गुरु शास्त्री स्वामी पुरुषोत्तम प्रकाशदास जी स्वामी आ बन्ने वडील सद्गुरु संतोना सुंदर मार्गदर्शन प्रमाणे अधिक महीनाना पवित्र दिवसों में अपने वचनामृत जेवा दिव्य ग्रंथनी कथानु रसपान करिए छे त्यारे आवो आजे आपणे सांभळीए गढ़ा मध्य प्रकरणनु 8મું वचनामृत। बहु अद्भुत वचनामृत छे अने सत्संगी मात्र आ वचनामृत वाकेफ हशे आ वचनावत ने जाणता हशे अने आनी कथा पण घणी वखत सांभळी हशे केम के आ मध्यनु 8મું वचनामृत ए एकादशी नु वचनामृत छे अने दर 15 दिवसे एकादशी आवे छे। आपणे सर्वे हरिभक्तो संतो भक्तो एकादशी नु व्रत करता होईए छे माटे दर 15 दिवसे जे कार्य आपणे करीए छीए એ કાર્ય કેવું છે એનું શું મહાત્મ્ય છે કેવી રીતે કરવું જોઈએ શું વિધિવિધાન છે એ આજે આપણે આજની આ કથાના માધ્યમથી સાંભળશું અને સમજવાનો પ્રયત્ન કરશું સાથે સાથે એનું અનુસરણ એ પ્રમાણે વર્તવાનો પણ આપણે પ્રયત્ન કરશું। આ મધ્યના 8મા વચનામૃતની અંદર ભગવાન શ્રી હરિએ બે વાત ઉપર ભાર આપ્યો છે, એક તો એકાદશીનું વ્રત કેવી રીતે કરવું અને એ એકાદશીના વ્રતની સાથે સાથે મહારાજે યજ્ઞની વાત બતાવી છે અને
જેમ બહાર આપણે અગ્નિની અંદર હોમ કરતા હોઈએ છીએ, એવી જ રીતે અંદર એક હોમ કરવાનો છે, એક યજ્ઞ કરવાનો છે, આપણી શરીરની અંદર જ એક યજ્ઞ કરવાનો છે. આ બે વાત આ વચનામૃતની અંદર ભગવાન શ્રીએ ખૂબ સુંદર સમજાવી છે. તો સર્વપ્રથમ આપણે વચનામૃતનો પાઠ કરીશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવાત 1878ના શ્રાવણ સુધી દ્વાદશીને દિવસ પ્રાતઃકાળને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ચાકળા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. ખૂબ સુંદર પ્રાતઃકાળની સભા કરીને મહારાજ બેઠા છે. વાસુદેવ નારાયણના મંદિરની આગળ ચાકળા ઉપર ભગવાન બેઠા છે. ચાકળો એટલે એક આસન હોય છે, ઘણી વખત ગોળ આસન હોય છે. એ ગોળ આસન ઉપર સુંદર મજાની બેઠક હોય એની ઉપર ભગવાન શ્રી હરિ બેઠા છે. આગળ સંતો ભક્તો પણ મહારાજની મૂર્તિને સામે રાખી અને બેઠા છે. સુંદર મજાના સંતો કીર્તનો ગાઈ રહ્યા છે. પછી શ્રીજી મહારાજ સંત પ્રત્યે બોલ્યા છે, એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગતિ છે જે પૂર્વે ભગવાન 10 ઇન્દ્રિયો ને 11મું મન તેને અંતર સન્મુખ કરીને પોઢ્યા હતા. તે સમયમાં નાડી જંગનો દીકરો જે મૂર દાનવ તે યુદ્ધ કરવા આવ્યો. પછી ભગવાનના 11 ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. ત્યારે મૂર દાનવ કન્યા પ્રત્યે બોલ્યો જે તું મને વર. પછી કન્યા બોલ્યા જે મારે તો એવી પ્રતિજ્ઞા છે જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું. પછી મૂર દાનવને અને કન્યાને યુદ્ધ થયું ત્યારે કન્યાએ મૂર દાનવનું મસ્તક ખડગે કરીને કાપી નાખ્યું. પછી ભગવાને પ્રસન્ન થઈને તે કન્યાને કહ્યું જે તો વર માગ. ત્યારે તે કન્યાએ વર માગ્યો જે મારા વ્રતને દિવસ કોઈ અન્ન ન ખાય અને હું તમારા 11 ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ માટે મારું નામ એકાદશી છે અને હું તપસ્વીની છું માટે મારા વ્રતને દિવસ મન આદિક જે 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં. એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યો એવી રીતે પુરાણની કથા છે. સ્વામિનારાયણ ભગવાને અહીંયા આપણને એક પુરાણની શાસ્ત્રની કથા સંભળાવી. સર્વે સંતોને કીધું, એ સંતો એકાદશીના વ્રતનો બહુ મહિમા શાસ્ત્રોમાં બતાવ્યો છે. તો એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની અંદર પણ સ્વામિનારાયણ ભગવાને એકાદશીની ઉત્પત્તિ, એકાદશીનો મહિમા અને એકાદશીનું વિધિ વિધાન બતાવેલું છે. સર્વપ્રથમ તો મહારાજ કહે છે, સતયુગના સમયમાં એક નાડીજંગ નામનો બહુ મોટો રાક્ષસ થયો, દૈત્ય થયો, બહુ બળ્યો હતો. એ નાડીજંગનો દીકરો મૂર દાનવ થયો. બાપમાં તો શક્તિ હતી પણ એનો દીકરો એના થકી પણ ચડિયાતો થયો, એટલો બધો શક્તિશાળી પાવર એટલો બધો એના શરીરમાં હતો, કોઈ એને જીતી ન શકે, કોઈ એને હરાવી ન શકે. એ ઉપરાંત શ્રીમદ સત્સંગી જીવન એવું બોલે કે એ મૂર દાનવે તપ કર્યું છે, જંગલમાં જઈને ઘોર સાધના સાધી, ખૂબ તપ કર્યું, બ્રહ્માજીને રાજી કરવા માટે પ્રયત્ન કર્યા છે, બ્રહ્માજી રાજી થઈ ગયા. દેવોનું કામ એવું છે કે એને પ્રસન્ન કરવા માટે કોઈ તપ કરે, કોઈ સાધના સાધે તો ન છૂટકે પણ મોટા મોટા દેવતાઓ હોય એને દર્શન દેવા પડે છે, એના મનોરથો પૂર્ણ કરવા પડતા હોય છે. ત્યારે બ્રહ્માજીએ આવીને એને દર્શન દીધા છે અને કીધું છે
બોલ તારી શું ઈચ્છા છે? ત્યારે મૂળ દાનવે બ્રહ્માજી પાસે વરદાન માગ્યું છે કે હે બ્રહ્માજી, દેવ, દૈત્ય કે માનવ કોઈ પુરુષ એના થકી મારું મૃત્યુ ન થાય, કોઈ મને મારી ન શકે. આવો જ્યારે મૂળ દાનવે વરદાન માગ્યું કે દેવ, દાનવ, માનવ કોઈ મને મારી ન શકે, કોઈ પુરુષ એની તાકાત એવી ન હોય કે મને કાંઈ કરી શકે, બ્રહ્માજીને સંકોચ તો થયો પણ હવે કહી દીધું હોય કે વરદાન માગ. અને એમની પણ એક વિધાન હોય છે, જ્યારે તપ કરી ને પ્રસન્ન કર્યા હોય એટલે પ્રસન્ન થયા પછી જે માગે આપવું પડતું હોય. બ્રહ્માજીએ વરદાન આપ્યું, જા, કોઈ પુરુષ તને મારી નહીં શકે. વરદાન આપીને બ્રહ્માજી અદૃશ્ય થયા. અને આ બાજુ મૂળદાનવ પ્રકૃતિ તો ઘોર હતી જ, પાપમય પ્રકૃતિ હતી. વિચાર કર્યો છે કે હવે સૌ પ્રથમ તો મારે સ્વર્ગ ખાલી કરાવવું છે, સ્વર્ગ ઉપર મારું શાસન હોવું જોઈએ. બધાએ દાનવોને ભેગા કરી સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું, સ્વર્ગ દેવતાઓ પાસેથી છીનવી લીધો. સ્વર્ગ તો છીનવી લીધો પણ જે પૃથ્વીનું સંચાલન છે, દશે દિશાઓ એનું જે સંચાલન કરવામાં આવે છે, એવા જે મોટા મોટા દેવતાઓ એના તમામના શાસનો છીનવી અને પોતાને જે પ્રિય હોય, પોતાને જે ગમતા હોય એવા દાનવોને ગોઠવી દીધા. દેવતાઓ રખડતા થઈ ગયા. ઇન્દ્રાદિક દેવતાઓ દુઃખી દુઃખી થયા છે કે હવે અમારે શું કરવું. પણ ભગવાને દેવોમાં અને દાનવોમાં એટલો ફેર રાખ્યો છે, દાનવોને બળ બહુ આપ્યું છે, દેવોને બુદ્ધિ બહુ આપી છે. દાનવો હોય અંદરથી શક્તિશાળી હોય છે, એને વગર ભગવાનની સહાયે પણ દેવોને જીતવાની તાકાત છે. જ્યારે દેવોની અંદર ભગવાનની સહાય ન મળે તો એ દાનવોને જીતી નથી શકતા. દાનવો બળિયા બહુ હોય છે, શક્તિશાળી હોય છે, સ્વર્ગ છીનવી લીધું, પણ દેવો છે ને જ્યાં બળ કામ ન આવે ત્યાં બુદ્ધિ કામ આવે છે. એકને બળ બહુ આપ્યું છે, એકને બુદ્ધિ આપી છે. દેવોને દાનવોને બે એક એક વસ્તુ આપી, માનવોને બળ પણ થોડુંક આપ્યું ને બુદ્ધિ પણ થોડી આપી. પણ જો માણસ એ બંનેનો ઉપયોગ કરતા શીખી જાય તો ભગવાન જલ્દી મળી જાય. તો આ દેવતાઓ બધાએ, સ્વર્ગના ઇન્દ્રાદિક દેવતાઓ દુઃખી દુઃખી થઈ અને બ્રહ્માજી પાસે ગયા છે. બ્રહ્માજીને પ્રાર્થના કરી, હે બ્રહ્માજી, હે પિતામહ, આ મૂળ દાનવે તો અમને અમારા નગરમાંથી હાંકી કાઢ્યા છે, અમને ત્યાંથી કાઢી મૂક્યા છે, હવે અમારે ક્યાં જવું, અમે તો દુઃખી દુઃખી થઈ ગયા, શરણે પડ્યા છે. બ્રહ્માજીએ કીધું, એ તો મને પણ એવું ખબર હતી કે એક દિવસ આવો પ્રસંગ બનવાનો જ છે, તો હવે શું કરવું. બ્રહ્માજી કે હું પણ એને રોકી ન શકું, એક કામ કરીએ, ક્ષીરસાગરની અંદર સ્વયં ભગવાન બેઠા છે, તપ કરે છે, આપણે ક્ષીરસાગરમાં જઈને ભગવાન પાસે જ માગીએ કે કાંઈક આનો રસ્તો આપો. બધાએ દેવતાઓ, બ્રહ્માજી સ્વર્ગની ક્ષીરસાગરમાં ગયા છે ને ત્યાં ક્ષીરસાગરની અંદર ભગવાન શેષ શૈયા ઉપર બિરાજમાન હતા. લક્ષ્મીજી જેના ચરણ ચંપી કરી રહ્યા છે, શેષજી જેને છત્ર ધારણ કરી રહેલા છે, અને ગરુડાદિક પાર્ષદો જેમની સેવામાં હાજરા હજુર છે. બ્રહ્માદિક દેવોએ જઈને તપ કર્યું છે અને તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા છે. જ્યારે ભગવાન પ્રસન્ન થયા અને કીધું, બોલો બોલો શું તમારી ઈચ્છા છે, માગો. બ્રહ્માદિક દેવોએ, ઇન્દ્રાદિક દેવોએ કીધું છે કે હે પ્રભુ, આ મૂળ દાનવ નામનો બહુ મોટો દૈત્ય છે અને વરદાન પ્રાપ્ત કરીને વળી બહુ શક્તિશાળી થયો છે, એને કોઈ મારી નથી શકતા, કોઈ હરાવી નથી શકતા, એને એવું વરદાન છે, માટે કંઈક કૃપા કરો અને અમને એના ઉપદ્રવ થકી, એના અત્યાચાર થકી અમારી રક્ષા કરો. દેવોએ જ્યારે પ્રાર્થના કરી, પ્રભુએ કીધું, સારું ચાલો મારી સાથે. અને સ્વયં ભગવાન મૂળ દાનવને જીતવા માટે સ્વર્ગના દેવતાઓને સાથે લઈ, અને
ભગવાન જે મૂળ દાનવની નગરી હતી ચંદ્રાવતી નગરી, એને પોતાની વસાવેલી નગરી, જેવી જોઈએ એવી નગરી વસાવી. એ નગરીમાં જઈ શંખ નાદ કર્યો છે, મૂળ દાનવને કીધું છે કે મૂળ દાનવ આવી જા યુદ્ધ કરવા માટે. સામેથી લલકાર્યો, શંખનાદ થયો, મૂળ દાનવને ક્રોધ આવ્યો, કોણ છે એવો જે મારી સાથે લડવાયો, એવો આ દુનિયાની અંદર કોણ પુરુષ છે જે મને જીતવાની આશા રાખે છે? સ્વયં બ્રહ્માજીએ મને વરદાન આપ્યું છે, કોઈ પુરુષ મને હરાવી ન શકે. અને આવ્યો મૂળ દાનવ, સૈન્ય લઈ આ બાજુ દેવો અને દાનવોનું યુદ્ધ થયું છે. સ્વયં ભગવાન મૂળ દાનવની સાથે યુદ્ધ કરી રહ્યા છે. ઘોર યુદ્ધ થયું, બહુ મહાભયંકર યુદ્ધ થયું, પણ મૂળ દાનવને તો વરદાન છે, એને દેવ દાનવ કે માનવ કોઈ પુરુષ મારી ન શકે. ભગવાન પણ એને મારવા ધારે તો મરતો નથી, અને સામે ભગવાન પણ કોઈનાથી હારે તો નહીં જ. વર્ષો સુધી, અહીંયા પણ મહારાજે કીધું, ઘણા સમય સુધી, વર્ષો સુધી યુદ્ધ થયું. હજારો વર્ષના અંતે મૂળ દાનવને તો જે કશું થતું નથી, એ તો એના મોજમાં જ એટલા ને એટલા બળ પાવરથી યુદ્ધ કરે છે. ભગવાનને એમ થયું કે હવે આનાથી છુટકારો આમ નહીં થાય, કાંઈક કરવું પડશે. ભગવાન ત્યાંથી ભાગ્યા છે, ભાગી અને નક્કી કર્યું કે હવે આને આવી રીતે તો મારી નહીં શકાય, આને મારવાનો ઉપાય બીજો કરવો પડશે. ભગવાન બદ્રીવનની અંદર જઈ અને સિંહવતી નામની એક ગુફા હતી, એ સિંહવતી ગુફાની અંદર ભગવાન પ્રવેશ કરી ગયા. બહુ મોટી લાંબી ગુફા હતી, એની અંદર ભગવાન પ્રવેશ કરી અને એમ થયું છે કે હવે અહીંયા પહોંચી જઈએ. ભગવાને લીલા કરી છે, ભગવાન ગુફાની અંદર પહોંચી ગયા છે. દસે ઇન્દ્રિયો અગિયારમું મન એને સંકોચી અને સ્થિર કરી અને ભગવાન ત્યાં ગુફાની અંદર પહોંચી ગયા. અને જ્યારે ભગવાન પહોંચ્યા, મહારાજની ભગવાનની જ ઈચ્છાથી પોતાના શરીરમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ છે. દસ ઇન્દ્રિયો, અગિયારમું જે મન, આ અગિયાર જે ઇન્દ્રિયો કહેવાય ભગવાનની, સાક્ષાત ભગવાનની ઇન્દ્રિયો થકી એક કન્યા ઉત્પન્ન થઈ. ભગવાન જેમ તપસ્વી છે, એમ ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાનના જેમ તપસ્વી છે, એમ આને પણ જે કન્યા ઉત્પન્ન થઈ એને પણ તપ પ્રિય છે. કન્યા બહાર આવી છે, ખૂબ રૂપવાન, ખૂબ ઐશ્વર્યવાન, શક્તિશાળી કન્યા છે. ગુફામાંથી બહાર આવીને આ બાજુ જે મૂળ દાનવ હતો એ ગુફાની આગળ ઊભો હતો, અને કન્યાને જોઈ મૂળ દાનવને એ કન્યાનું રૂપ જોતા, હવે ભગવાન થકી જે પ્રગટ થયું એના રૂપમાં તો શું ખામી હોય, આખી દુનિયાને રૂપ આપનાર તો ભગવાન છે, હવે ભગવાનના બનાવેલી કન્યા એના રૂપમાં તો કાંઈ ખામી હોય નહીં. એ મૂળ દાનવે કન્યાને જોઈ એટલે મોહિત થઈ ગયો છે, એમ થયું છે કે આવી કન્યા આજ સુધી મેં કોઈ આવી સ્ત્રી નથી જોઈ, આ સ્ત્રી તો મારી થવી જોઈએ. અને સીધું જઈ અને માંગણી કરી છે કે હે કન્યા, તું મારી સાથે લગ્ન કરી લે, તું મને વર. ત્યારે કન્યાએ કીધું કે મારું તો એક નિયમ છે, મારે એક શરત છે કે મને કોઈ યુદ્ધની અંદર જીતી જાય, હું યુદ્ધ કરું ને યુદ્ધમાં જો મને હરાવી દે તો હું એની સાથે વરું. બંનેને યુદ્ધ ચાલુ થયું છે. આને તો મૂળ દાનવને તો એમ હતું કે મને તો આ દુનિયામાં કોણ જીતનાર છે, હું તો બધાને જ જીતી શકું, દેવતાઓ મોટા મોટા એને હું હરાવી શકતો, વિષ્ણુ પણ મારાથી જો ભાગીને જતો રહે હોય તો આ દુનિયામાં બીજું કોણ છે જે મને હરાવી શકે. અને લડાઈ કરી કે હમણાં હું કન્યાને હરાવી દઉં, પણ મૂળ દાનવને એટલી ખબર નહોતી કે આ તો ભગવાન થકી પ્રગટ થયેલી સ્ત્રી છે, સામાન્ય સ્ત્રી નથી. એને એમ થયું કે આ કોઈ સામાન્ય સ્ત્રી છે, હમણાં હરાવી દઈશ. અને મૂળ દાનવને કન્યાને ભયંકર યુદ્ધ થયું, એકબીજાને હરાવવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, અને એની અંદર એ કન્યાએ જે ભગવાન થકી પ્રગટ થઈ હતી એણે ખડગે કરીને કહેતા તલવારે કરી અને મૂળ દાનવનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. એને ત્યાં ત્યાં મૃત્યુ થયું છે, ત્યાં ત્યાં મરી ગયો. જ્યારે એ મૂળ દાનવનું મૃત્યુ થયું એટલે સ્વયં જે ભગવાન ગુફાની અંદર સિંહવતી ગુફામાં ભગવાન પોઢ્યા હતા, ગુફામાંથી બહાર આવ્યા,
બહાર આવીને જોયું મૂર્દાનવ દૈત્ય છે જેને આખી દુનિયાને હેરાન પરેશાન કરેલા છે એવા દૈત્યનો નાશ થયો છે। ખૂબ મોટું કામ આ કન્યાએ કરી દીધું, કોઈ કામ નહોતા કરી શકતા એવું કામ આ કન્યાએ કર્યું છે, માટે ભગવાન એની ઉપર ખૂબ પ્રસન્ન થયા, રાજી થયા। ભગવાને કીધું છે કે હે કન્યા, તું માગ માગ, તારી ઉપર તો હું ખૂબ પ્રસન્ન થયો છું, કેટલા સમયથી જે કામ અમે નહોતા કરી શકતા એ તે કરી નાખ્યું। ત્યારે એ કન્યાએ એવું કીધું છે, હે પ્રભુ, હું તો આપના એકાદશ ઇન્દ્રિયોમાંથી પ્રગટ થઈ છું અને મને તપ બહુ પ્રિય છે, આપ તપસ્વી છો, આપના ઇન્દ્રિયો અંતઃકરણ તપ પ્રધાન છે, હું પણ એ ઇન્દ્રિયો થકી પ્રગટ થઈ છું, માટે મને પણ તપ બહુ પ્રિય છે અને મારી એક એવી ઈચ્છા છે કે હું જે દિવસે પ્રગટ થઈ, કે તા આજે એકાદશીનો દિવસ છે, આ એકાદશીને દિવસે પ્રગટ થઈ એ દિવસ એવો બનવો જોઈએ, દુનિયાના તમામ લોકો જે પણ કાંઈ મનોરથ કરે એ મારા આ દિવસે જો તમને રાજી કરવા માટે તપ કરશે, વિધિ વિધાન પ્રમાણે મારું વ્રત કરશે, તો તમે હે પ્રભુ એના તમામ મનોરથો પૂર્ણ કરજો। દુનિયાના લોકોને કાંઈ દુઃખ હોય, કાંઈ પરેશાની હોય, કોઈ પણ મનોરથ હોય, એ મનોરથ પૂર્ણ કરવા માટે હે પ્રભુ હું એક એવું વરદાન માગુ છું કે એને આ દિવસે વ્રત કરશે તો એ પુરુષને તમામ પ્રકારના મનોરથો સંકલ્પો સિદ્ધ થાય, અને પ્રભુ કદાચ એને આ દુનિયાની કોઈ વસ્તુ ન જોતી હોય, આ દુનિયાના કોઈ પદાર્થ ન જોતા હોય, તો પ્રભુ આ એકાદશીનું કોઈ વ્રત કરશે, એકાદશીના દિવસે કોઈ ઉપવાસ કરશે, તો ભગવાનના ધામની પ્રાપ્તિ, તમારું ધામ પણ એને પ્રાપ્ત થઈ જાય એવું વરદાન મને આપો। ઘણી વખત આપણને એમ થાય એકાદશી રાજી થાય, ભગવાને વરદાન માગવાનું કીધું અને એકાદશીએ વરદાન માગ્યું, કીધું કે બધાય લોકો તપ કરે, બધાને ભૂખ્યા રહેવાનું, બધાને ઉપવાસ કરવાનું, એકાદશીને આવું હું કામ માગવું છે, પોતાને તપ કરવું એ જ કરે, પણ બીજાની પાછળ શું પડી ગઈ। પણ હકીકતમાં સમજવા જેવી વાત છે, એકાદશી આખી દુનિયાના સુખને અર્થે માગેલું છે, તમામ લોકોના કલ્યાણને અર્થે માગ્યું છે, એટલા માટે જ આ એકાદશીને ભુક્તિદા અને મુક્તિદા બતાવેલી છે। આ લોકનું કોઈ પણ પદાર્થ જોતું હોય, સુખ જોતું હોય, તો ભુક્તિદા એટલે ભોગ ઐશ્વર્ય શક્તિને આપનારી આ એકાદશી છે, અને મુક્તિદા જે વ્યક્તિને, જે મુમુક્ષુને, જે જીવાત્માને મોક્ષ જોતો હોય એ પણ આ એકાદશીના દિવસે પ્રાપ્ત થઈ જાય છે। સ્વામિનારાયણ ભગવાન આ મધ્ય પ્રકરણના 8મા વચનામૃતમાં બતાવે છે કે આવી રીતની એકાદશીની ઉત્પત્તિની કથા છે, એકાદશી આવી રીતે પ્રગટ થઈ છે। હવે આવી પવિત્ર એકાદશી હોય, સ્વયં ભગવાને જેને વરદાન આપેલો હોય, અને ભુક્તિદા અને મુક્તિદા એકાદશી હોય, તો એ સામાન્ય તો નથી જ, બહુ મોટો દિવસ છે। 15 દિવસમાં 1 વખત આવે છે, મહિનામાં 2 વખત આવે છે, 12 મહિનામાં 24 વખત આ એકાદશી આવે છે। સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવન ગ્રંથની અંદર વળી એવું બતાવ્યું છે કે હે ભક્તો, મહારાજ સભા કરીને બેઠેલા અને એમાં મહારાજે એકાદશીની વાત બતાવી, એ વાતની અંદર એવું કીધેલું છે, હે ભક્તો, મને એકાદશીનું વ્રત અતિશય પ્રિય છે, એકાદશી ભગવાનને ખૂબ પ્રિય છે, અને એકાદશી વિધાન એવું છે પુરાણના અનુસાર કે જે પણ કોઈ પુરુષ ભગવાનને આપેલા વરદાન પ્રમાણે એકાદશીનું વ્રત નથી કરતો તો એ ન કરનાર પુરુષને પાપ લાગે છે, બીજા કોઈ વ્રત એવા નથી જે વ્રત ન કરો તો પાપ લાગે, કરો તો પુણ્યની પ્રાપ્તિ થાય, ચાંદ્રાયણ કરો, ધારણા પારણા વ્રત કરો, એકટાણા કરો, તમને જે ફાવે તે વ્રત કરો, એ કરવાથી ભગવાન પ્રસન્ન થાય, ન કરો તો ભગવાન એનાથી નારાજ નથી થતા અથવા તો એને પાપ નથી લાગતું। પણ એકાદશીનું વ્રત એક એવું વ્રત છે, જો એકાદશીનું વ્રત ન કરો, એકાદશીનો ત્યાગ કરી અને એ દિવસે જો અન્ન ખાશો
તો એ દિવસે પાપ લાગે છે, એ વ્રત ન કરનાર વ્યક્તિને પણ પાપ લાગે, માટે આ વ્રત ફરજિયાત છે. મરજિયાત નથી કે કરો તોય ચાલે, ન કરો તોય ચાલે, એવું નથી, કરવું જ પડે, ફરજિયાત વ્રત છે. અને ન કરનાર પુરુષ રૌરવ નામના નરકને વિશે પડે છે, એમાં પડી અને દુઃખી હેરાન થાય છે. માટે મહારાજે કીધું છે કે એ ભક્તો આ વ્રત અવશ્ય કરવું. એકાદશીના દિવસે જેટલું અન્ન હોય છે એની અંદર પાપનો નિવાસ થાય છે, દુનિયાનું તમામ પાપ આવે અને અન્નમાં પ્રવેશ કરી જાય છે. એકાદશીના દિવસે જે કોઈ અન્ન ખાય છે, કોળીએ કોળીએ અન્ન નથી ખાતો, પાપ ખાય છે, એટલે વ્યક્તિ પાપિષ્ઠ બની જાય છે. માટે જે પણ લોકોને ભગવાનને પામવાની ઈચ્છા હોય તેણે ક્યારેય પણ એકાદશીના દિવસે અનાજ ન ખાવું. કોઈ એવું કહે કે શુદ્ધ એકાદશી પવિત્ર હોય છે, વદી એકાદશીની કોઈ જરૂર નથી, શુદ્ધિ એકાદશી મહાન છે, સ્વામિનારાયણ ભગવાને ના પાડી દીધી, હે સંતો હે ભક્તો ક્યારેય એવું ન માનશો કે શુદ્ધ પક્ષની એકાદશી જ રહેવાની હોય, વદ પક્ષની એકાદશી ફરજિયાત નથી, એવું નથી. શુદ્ધ પક્ષ હોય કે વદ પક્ષ હોય, બંને પક્ષના એકાદશીના દિવસો ફરજિયાત રહેવાના હોય છે. અને કોને રહેવાના? તો 8 વર્ષથી ઉપરનો જે બાળક હોય, 80 વર્ષથી નીચેનો જે પુરુષ હોય, 8 વર્ષથી 80 વર્ષ સુધીના તમામ માણસોએ એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ. 8 વર્ષથી નીચેની ઉંમર હોય તો એ બાળક છે, બાળકને એકાદશીનું કોઈ વિધાન નથી. બાળક છે અને તમે એક હરિભગતનો પ્રશ્ન હતો કે અમારા ઘરમાં એક નાનો બાળક છે, હવે એ બાળકને અમારે ભોજન કરાવવું કે નહીં, ખવડાવવું કે નહીં? નાનો બાળક હોય, અમે તો બધા એકાદશી કરીએ છીએ, એવો નાનો બાળક છે, એને જમાડીએ, એને માટે રાંધી દઈએ તો કાંઈ પાપ તો ન લાગે ને? શાસ્ત્ર બતાવે છે 8 વર્ષથી નીચેનો બાળક હોય સુખેથી અનાજ ખાય, શાસ્ત્રના નિયમ એને માટે લાગુ પડતા નથી. ઘણી વખત લોકો બહુ કઠોર થઈ જતા હોય છે, લોકો બહુ જડ બની જતા હોય છે. નાનો અમથો બાળક હોય તો પણ પરાણી એકાદશીનો ઉપવાસ કરાવે અને પહેલેથી બીક એના અંદર નાખી દે, અને પછી અંતે એ છોકરો છે એ જ હેરાન થાય, દુઃખી થાય. શાસ્ત્ર ક્યારેય કોઈને દુઃખી નથી કરતું, હેરાન નથી કરતું. શાસ્ત્રે બધી મર્યાદાઓ આપેલી છે. બહુ મોટી ઉંમર થઈ ગઈ હોય, 80 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, પછી એના શરીરને સાનુકળ ન પડે, પછી તમે ઉપવાસ કરાવરાવો કે ભૂખ્યા રાખો તો એનું શરીર ખમી ન શકે. માટે શાસ્ત્ર બતાવે છે કે 8 વર્ષથી ઉપરનો હોય, 80 વર્ષથી નીચેનો હોય, એણે એકાદશીનું વ્રત કરવું. 8થી નીચેના બાળકને કોઈ એકાદશીનું વ્રત કરવાનું જરૂર નથી. છતાંય કોઈ બાળક જો પોતાની ઈચ્છાથી કરે તો ભલે કરે, એના ઘર પરિવારને જમાડી દેવું એ એની ફરજ છે, કે બાળકને જમાડવો જોઈએ. એટલો બધો આ એકાદશીનો મહિમા બતાવવામાં આવ્યો છે. આ વ્રત બહુ મહાન વ્રત છે. સ્વામિનારાયણ ભગવાન એવું બતાવે છે કે એકાદશીનું વ્રત કોઈ કરશે તો 1000 અશ્વમેઘ યજ્ઞ કરવામાં આવે, 100 રાજસૂય યજ્ઞ કરવામાં આવે, અને જેટલું ફળ મળે એના કરતાં એકાદશીનું ફળ અનંત ગણું મળે છે. 1 એકાદશીનું વ્રત કરીએ તો એની સામે 100 અશ્વમેઘ યજ્ઞ હોય, 100 રાજસૂય યજ્ઞ હોય તો કાંઈ લેખામાં નથી, એની 16મી કળાની બરાબર પણ એ યજ્ઞ ન થઈ શકે, એટલું મહાન એકાદશીનું વ્રત છે. સૂર્યગ્રહણ અથવા તો ચંદ્રગ્રહણના દિવસમાં એની સમાપ્તિ વખતે જે પુણ્યકાળ પ્રાપ્ત થતો હોય, એ પુણ્યકાળની અંદર જ્યાં ગૌદાન કરવાનો બહુ મહિમા છે, દાન વિધિ કરવાનો બહુ મહિમા છે, એ દાન કરવાથી પણ જે પુણ્ય પ્રાપ્ત નથી થતું એના કરતાં એકાદશીનો ઉપવાસ કરવાથી, વિધિ સહિત ઉપવાસ કરવાથી એકાદશીનું બહુ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, 1 લાખ તપસ્વી સાધુ સંતોને દરરોજ પોતાના ઘરે ભોજન કરાવે અને જેટલું પુણ્ય પ્રાપ્ત થાય, કેટલા સંતો? 1 લાખ. હવે આપણે તો આખી જિંદગીમાં પણ 1 લાખ સાધુને ન જમાડી શકીએ. સ્વામિનારાયણ ભગવાન સત્સંગી જીવન ગ્રંથની અંદર બતાવે 1 લાખ સાધુને દરરોજ, એક દિવસ નહીં, દરરોજ
ભોજન કરાવવા, એને જમાડવા અને જે પુણ્ય પ્રાપ્ત થાય, સંતોને જમાડવાનું બહુ મોટું પુણ્ય છે અને એટલા માટે જ બધા હરિભક્તો સંતોને રસોઈ આપતા હોય છે, ઠાકોરજીને થાળ કરાવતા હોય છે. તો આવા 100,00,000 સાધુ સંતોને ભોજન કરાવવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય, એટલો એકાદશીનો એક ઉપવાસ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. જે પુરુષ એકાદશીનું વિધિવિધાન સહિત ઉપવાસ વ્રત કરશે, તેના માતૃપક્ષના 10 પિતૃઓ, પિતૃપક્ષના 10 પિતૃઓ અને નારી પક્ષના 10 પિતૃઓ, 30 પેઢીનું અને પોતાનું એમ 31 પેઢીઓનું કલ્યાણ કરી નાખશે એક એકાદશીનું વ્રત માત્ર કરવાથી. વિચાર કરો ભક્તો, કેટલો આનો મહિમા છે, કેટલી આની મોટપ છે. આ એકાદશીનું વ્રત કોઈ સામાન્ય નથી. એકાદશી એ ચિંતામણી છે. જે પણ કાંઈ સંકલ્પ કરો, ચિંતામણી પાસે જાય અને સંકલ્પ કરો ને જે માગો તે મળી જાય છે, તેમ એકાદશીના દિવસે જે પણ કાંઈ સંકલ્પ કરવામાં આવે એ સંકલ્પ એના સિદ્ધ થતા હોય છે. પણ મહારાજે એવું બતાવ્યું, સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે, એ વ્રતનો એટલો બધો મહિમા છે, એટલી બધી મોટપ છે, પણ ક્યારે વિધિ વિધાન સહિત વ્રતનું એ વ્રત કરવામાં આવે તો, એકાદશીનો ઉપવાસ કરવામાં આવે તો. એકાદશીના દિવસે સવારમાં વહેલા ઊઠી સ્નાનાદિ ક્રિયા કરી ભગવાનની સવારે પૂજા કરવી, પૂજાની અંદર સંકલ્પ કરવો, ભગવાનની મૂર્તિ આગળ એક સંકલ્પ કરવો કે હે પ્રભુ, આજે એકાદશીનો દિવસ છે, આજે હું આપની આગળ સંકલ્પ કરું છું, આજ આખો દિવસ હું ઉપવાસ કરીશ, આપનું ભજન કરીશ, દશે દશ ઇન્દ્રિયો 11મું મન એને પોતાના વિષયો થકી વાળી અને આપના સ્વરૂપની અંદર જોડી રાખીશ, આવો સંકલ્પ કરી અને પુરુષે જે પણ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ હોય એમણે ભગવાનની આગળ આવો સંકલ્પ કરવો, સંકલ્પ કરી વ્રત ચાલુ કરવું. આખો દિવસ શું કરવું તો એ પણ બતાવ્યું છે કે કથાનું શ્રવણ કરવું, કીર્તનો કરવા, ભગવાનની ધૂન કરવી, ભગવાનનું નામનું સ્મરણ કરવું, કંઈક સારા શાસ્ત્રોનું વાંચન કરવું. આખો દિવસ આવી રીતે દિવસ ગાળી રાત્રિએ પાછું જાગરણ કરવું, આખી રાત જાગરણ કરે અને સવારે નાહી ધોઈ ને પવિત્ર થાય અને એ વ્રતનું પૂર્ણાહુતિ કરીને પછી પારણા કરે. આવો એકાદશીનો વિધિ વિધાન બહુ કઠિન છે, અઘરો છે અને એ તો વસ્તુ દેખીતી છે. જેનું ફળ બહુ મહાન હોય, જે આપણને પ્રાપ્તિ બહુ મહાન આપનાર હોય, તો સામે એટલું કષ્ટ પણ સહન કરવું પડે, એટલી એને ધીરજતા અને શરીરનું કષ્ટ હોય એને સહન કરતા શીખવું પડે. એકાદશીનો દિવસ એવો છે કે શરીરને તો કષ્ટ પડશે જ, પણ સાથે સાથે 10 ઇન્દ્રિયો 11મું મન એને પણ પોતપોતાના જે વિષયો છે અલગ અલગ જગ્યાએ જે જઈ રહી છે ત્યાંથી પાછું વાળી અને એક ભગવાનના સ્વરૂપમાં જોડતા શીખવું અને આ રીતે જે વ્રત કરવું એ યથાર્થ શાસ્ત્રના વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત છે. કોઈ એવું પાપ નથી કે જો એકાદશીના દિવસે વ્રત કરવામાં આવે તો એ પાપ બળે નહીં. કોઈ પણ પાપ હોય, કોઈ પણ પ્રકારનું પાપ થઈ ગયું હોય, તો એને એકાદશીનું શાસ્ત્ર પ્રમાણે જો વ્રત કરવામાં આવે તમામ પાપ માત્રનો નાશ કરી નાખે છે. એકાદશીનો ઉપવાસ કરનાર ક્યારેય પણ ફરીને માતાના ઉદરમાં જન્મ ધારણ કરતો નથી, એનો મોક્ષ થઈ જાય છે. અને સત્સંગી જીવન ગ્રંથ એવું બતાવે, સ્વામિનારાયણ ભગવાન એવું કહે, હે સંતો, હે ભક્તો, એકાદશીની અંદર એટલી બધી તાકાત રહેલી છે, બીજું તો આ લોકનું તો બધું આપશે, પણ સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ કરાવનાર કોઈ વ્રત હોય, સાક્ષાત ભગવાનના દર્શન કરાવનાર કોઈ વ્રત હોય તો એ એકાદશીનું વ્રત છે. એકાદશીનો દિવસ એવો છે એના દિવસે
ઉપવાસ કરવાથી જો પુરુષને એવી ઈચ્છા હોય કે મને સાક્ષાત ભગવાનના દર્શન થાય તો એકાદશીની અંદર એટલી બધી તાકાત છે કે એ ભગવાનના દર્શન કરાવે છે. અને આપણા પુરા શાસ્ત્રોની અંદર ઘણા બધા એવા પુરાવાઓ છે કે એકાદશીએ ઉપવાસ કર્યો છે, રાત્રિએ જાગરણ કર્યો છે, એને ભગવાનના દર્શન થયા છે. ધર્મ હતા, ધર્મદેવ, ભક્તિમાતા અને ઋષિ મુનિઓ વૃંદાવનની અંદર ગયેલા, 2 મહિના સુધી વ્રતાચરણ કર્યું, નિયમોના પાઠ કર્યા, પોતપોતાની રીતે સ્તોત્ર પાઠો કર્યા, એકાદશીનો ઉપવાસ કરતા હતા, રાત્રિએ જાગરણ કરતા હતા, જ્યાં સવાર પડવા આવીને ત્યારે એકાદશીના ફળ સ્વરૂપે ભગવાને ધર્મ ભક્તિને ઋષિ મુનિઓને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા છે કે હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ. સ્વયં નીલકંઠવર્ણી સ્વામિનારાયણ ભગવાન પુલ્હાશ્રમની અંદર તપ કરતા હતા. 4 મહિના સુધી તપશ્ચર્યા કરી અંતે એકાદશીના દિવસે સૂર્યનારાયણે આવી અને નીલકંઠવર્ણીને દર્શન દીધા. સત્સંગી જીવન ગ્રંથ જેમણે લખ્યો છે એવા શતાનંદ ઋષિ, શતાનંદ ઋષિ પહેલાં સંપ્રદાયમાં આવેલા પણ નહોતા, કેવળ શ્રીમદ્ ભાગવત ગ્રંથ વાંચી સાંભળી અને એવું થયું હતું કે ભગવાન તો બદ્રિકાશ્રમની અંદર બિરાજમાન છે, બદ્રીવનની અંદર અત્યારનું જે બદ્રિકાશ્રમ કહેવાય છે એ ત્યાં જઈ અને તપશ્ચર્યા કરી, ભગવાનની આજીજી કરી, પ્રાર્થના કરી, 6 મહિના સુધી તપ કર્યું, એકાદશીના દિવસે ભગવાનને આવી અને દર્શન દીધા છે. દર્શન આપીને ભગવાને એના મનોરથ પૂર્ણ કર્યા છે. જે જે કોઈ પણ ભક્તો છે, ઘણા બધા ઇતિહાસો છે જેને જેને ભગવાને દર્શન દીધા છે, એકાદશીને દિવસે રાત્રિમાં જાગરણમાં દર્શન દીધા છે. આવો બધો મહિમા એકાદશીનો છે. પણ સામે સામે સ્વામિનારાયણ ભગવાનની સાવચેતી પણ બતાવેલી છે. એટલું કેવળ મહિમા કહે એને પૂરું નથી કરી દીધું. સ્વામિનારાયણ ભગવાને સામે સાવચેતી બતાવી છે ક્યારે આટલું બધું ફળ મળશે. અહીંયા મહારાજ કહે છે, અને વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે, જે એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ ક્રોધ લોભાદિક સંબંધી ભૂંડાઘાટ મનમાં થવા દેવા નહીં, અને દેહે કરીને કોઈ ભૂંડું આચરણ કરવું નહીં, એમ શાસ્ત્રના વચન છે. અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ, જે એકાદશીને દિવસે ઢોર લાંઘણ કરવી નહીં અને એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચી, ને તે વિના તો ઢોર લાંઘણ કહેવાય. અને જેમ પ્રાણને અન્નનો આહાર છે તેમજ શ્રોત્રને શબ્દનો આહાર છે, ત્વચાને સ્પર્શનો આહાર છે, ને નેત્રને રૂપનો આહાર છે, જીહ્વાને રસનો આહાર છે, ને નાસિકાને ગંધનો આહાર છે, ને મનને સંકલ્પ વિકલ્પનો આહાર છે, એવી રીતે 11 ઇન્દ્રિયોના આહાર જુદા જુદા છે. તે સર્વે આહારનો ત્યાગ કરે તેનું નામ એકાદશી વ્રત કહેવાય. આ વ્રત આ સાચું કયું? તો મહારાજ કહે છે, કામ ક્રોધ લોભ આદિ ભૂંડાઘાટ કોઈ પણ સંકલ્પ મનમાં થવા દેવો નહીં. અને પાછા 10એ 10 ઇન્દ્રિયો છે, આંખ છે એને જગતના પદાર્થો જોવા ન દેવા, કાન છે એને જગતની વાતો ન સાંભળવા દેવી, મુખે કરીને જગતની વાત બોલવી નહીં, ત્વચાએ કરીને કોઈ પણ ભગવાન વિના બીજો સ્પર્શ થવા દેવો નહીં, નેત્ર જીહવા નાસિકા બધાને સંકોચિત કરી 10એ 10 ઇન્દ્રિયો છે, વાક પાણી પાદ પાયુ ઉપસ્થ અને નેત્ર શ્રોત્ર ત્વક ચક્ષુ રસનાને ઘ્રાણ, આ 10એ 10 ઇન્દ્રિયોને ઉપર સૌથી મુખ્ય મન એ પણ એક ઇન્દ્રિય છે, એ 11 ઇન્દ્રિયોને ભગવાનમાં જોડી રાખી. કહેતા આંખે કરીને માત્ર ભગવાનના જ દર્શન કરવા, કાને કરીને ભગવાનની જ વાતો સાંભળવી, મુખે કરીને ભગવાનનું જ નામ બોલવું, જીભે કરીને કદાચ કંઈક રસ લેવો હોય તો ભગવાનનો જ રસ લેવો, અને ત્વચાએ કરીને સ્પર્શ કરવો હોય તો ભગવાન સંબંધી જ સ્પર્શ કરવો, જે પણ કાંઈ કરો, હાથે કરીને ભગવાનની સેવા કરી, પગે કરીને ભગવાનના મંદિરમાં જવું, જઈને બેસવું, જે પણ કાંઈ ઇન્દ્રિયોનું કાર્ય છે ભગવાન સંબંધી જ થાય, એ વિના કશું ન થાય. અને આજે
આપણે જોઈએ ઘણા ઘણા ભક્તો મોટા મોટા ભક્તો હોય વાતો કરે છે કે પૂર્વે આજથી 50-100 વર્ષ પહેલાં ગામડાઓની અંદર જ્યારે એકાદશીના દિવસો આવતા એકાદશીના દિવસોની અંદર કોઈ લોકો બળદને જોડતા નહીં. એકાદશી છે, આજે બીજ જગતનું કોઈ કાર્ય કરાય નહીં, આજે ભગવાનનું ભજન કરાય. મંદિરોમાં બેસીને ભગવાનનું અખંડ ભજન કરતા, ખેતીવાડીથી સહિત કોઈ જગતનું કાર્ય ન કરતા, એ એકાદશીનું વ્રત કહેવાય. મહારાજ કે 11 ઇન્દ્રિયોના જે જુદા જુદા આહાર છે એને જગતનો આહાર ત્યાગ કરાવીને ભગવાન તરફ વાળવા, એનું નામ એકાદશીનું વ્રત. પણ 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો 11 ઇન્દ્રિયોનો આહાર કરવા દેવો નહીં. એવું વ્રત 15 દિવસમાં એકવાર આવે તે ખબરદાર થઈને કરવું, તો તેને ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. પણ તે વિના જે ઢોર લાંઘણ તેણે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. મહારાજ કહે છે એકાદશીના દિવસે ઢોર લાંઘણ કરવી નહીં. ઢોર લાંઘણ એટલે જેમ પશુ હોય એને ભૂખ લાગી હોય, ખાવાની તલપ જાગતી હોય, ખાવાની ઈચ્છા થતી હોય, પણ ખીલે બાંધી દીધો હોય અને સામે દૂર એને ખાવા માટે કંઈક વસ્તુ પદાર્થ આપી રાખી મૂકી હોય અને આને બેસાડી રાખે, બાંધી રાખે, ખાવાનું ન આપે, કદાચ આખો દિવસ પૂરો થઈ જાય અને ખાવાનું ન આપે, તો શું પશુને એવું છે કે મારે ભૂખ નથી લાગી, મારે ખાવું નથી, તો શું એણે ઉપવાસ કર્યો છે? એ ઢોર લાંઘણ થઈ કે ઢોરે ઉપવાસ કર્યો, એ લંઘાણો એને શરીર એનું પણ શિથિલ થશે, નબળું પડશે. ઉપવાસ થયો, ભૂખ્યો રહ્યો, પણ એણે કાંઈ વ્રત કર્યું નથી. એમ માણસ હોય, મુખે કરીને કદાચ કાંઈ ખાય નહીં, પણ મનથી જો સંકલ્પ કર્યા કરે છે તો એક પ્રકારે એણે ઢોર લાંઘણ કરી. ઈચ્છા બહુ થાય છે પણ દેહે કરી નથી શકતો. જેમ પશુને ખાવાની ઈચ્છા તો બહુ થાય છે પણ ખાઈ નથી શકતો, એ પશુ પરાધીન છે એટલે ખાઈ નથી શકતો. અને આ એકાદશીનો ઉપવાસ હોય લોકોની આગળ દેખાડવા માટે, ખાલી પોતે એવી રીતે ખાય નહીં, પીવે નહીં અને પછી ઈચ્છાઓ થતી હોય, જગતના પદાર્થો જોવાની, ખાવાની, સાંભળવાની, સ્પર્શ કરવાની, કામ ક્રોધ લોભાદિકની ઈચ્છાઓ થતી હોય, તો અહીંયા સ્વામિનારાયણ ભગવાન બતાવે છે કે ઢોર લાંઘણ છે, અમારા ભક્તોએ ક્યારેય ઢોર લાંઘણ કરવી નહીં. એવા ઉપવાસો, દેખાવના ઉપવાસો મહારાજ કે એનાથી ભગવાન પ્રસન્ન નથી થતા, એનાથી કોઈ ફળની પ્રાપ્તિ પણ થતી નથી. અને શ્વેતદ્વીપમાં જે નિરન્ન મુક્ત કહેવાય છે તે તો સદાય એ વ્રત રાખે છે, ક્યારેય પણ એ વ્રતનો ભંગ થવા દેતા નથી, માટે નિરન્ન કહેવાય છે. અને આપણે પણ ઈચ્છા તો એમ રાખવી જેવા શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે તેવું જ થવું છે. પણ એ વાતમાં હિંમત હારવીને, એવી રીતે જે હિંમત રાખીને જેવું મોરે કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા કીર્તનાદિકને કરે ને સાંભળે ને રાત્રિએ જાગરણ કરે, તો તે વ્રત સાચું. અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે એટલે વાત કરીને શ્રીજી મહારાજ મૌન રહ્યા ને સંતે કીર્તન ગાવા માંડ્યા. જો મહારાજે એટલી વાત એકાદશીની કરી છે. મહારાજ કહે છે શ્વેતદ્વીપની અંદર નિરન્ન મુક્તો રહે છે. આ એકાદશીનું વ્રત આપણે 15 દિવસમાં એકવાર કરવાનું હોય છે. જ્યારે કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયોનો આહાર ન આપીએ, એવું નથી ખાલી ખાવાનું જ બંધ કરી દઈએ એટલે એકાદશીનું વ્રત થયું. સ્વામિનારાયણ ભગવાને બતાવ્યું 11 ઇન્દ્રિયો છે, એક ખાલી જીભ જ એ ઇન્દ્રિય નથી. જીભને જેમ ખાવાનું બંધ કરાવ્યું છે, ઉપવાસ કરાવ્યો છે, એમ 11 ઇન્દ્રિયોનો આહાર બંધ કરવો એનું નામ એકાદશી છે. શ્વેત દ્વીપની અંદર નિરન્ન મુક્ત રહે છે, જેને ક્યારેય પણ ખાવાનું કે કોઈ પણ વસ્તુ પદાર્થનો સંકલ્પ નથી થતો, સદા પણ નિરાહાર રહે છે, કોઈ વસ્તુ ભગવાન વિના એને જોતી નથી, એ શ્વેત દ્વીપના નિરન્ન મુક્ત છે. એવી રીતે આપણે પણ ઈચ્છવું
કે હું પણ એવો ભક્ત બનું, એવો મુક્ત બનું, ભગવાન વિના બીજું કોઈ વસ્તુ પદાર્થનો સંકલ્પ ન થાય, 11 ઇન્દ્રિયો ભગવાનમાં જોડાઈને રહે. મહારાજ કે આવી દ્રઢતા રાખવી, ઈચ્છા રાખવી, એક દિવસ થશે, હિંમત ન હારવી, એવો વિચાર ન કરો. આ તો બહુ અઘરી વાત થઈ ગઈ. કોઈ સંકલ્પ ન થવા દેવો, કોઈ ઈચ્છા ન થવા દેવી, 11 ઇન્દ્રિયોનો આહાર બંધ કરીને રાખો, સવારથી સાંજ સુધી ભગવાનનું ભજન, કથા, કીર્તન, વાર્તા કર્યા કરવું, અને સાંજે પણ સુવાનું નહીં, આખી રાત પાછું જાગરણ કરવાનું. સ્વામિનારાયણ ભગવાને જોકે બતાવ્યું છે જાગરણ આખી રાત ન થઈ શકે તો 3 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી ન થઈ શકે તો 12 વાગ્યા સુધી પણ જાગરણ કરવું. તો આવું જાગરણ બતાવ્યું છે ત્યારે એનું એકાદશીનું વ્રત પૂર્ણ થાય. એટલું બધું ભગવાનનું ભજન કરવામાં આવે, એટલું બધું મન આદિક ઇન્દ્રિયોને સંકુચિત કરવામાં આવે ત્યારે એનું ફળ મળે છે, એને જ એકાદશી કહેવાય છે. આવી રીતે મહારાજે ખૂબ સુંદર એકાદશીના મહિમાની વાતો બતાવેલી છે. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા, જ્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે સર્વે પ્રજાને કહ્યું જે તમો સર્વે યજ્ઞ કરજો, ને તે યજ્ઞ કરીને તમારે સર્વ પુરુષાર્થની સિદ્ધિ થશે અને સૃષ્ટિની પણ વૃદ્ધિ થશે, માટે યજ્ઞ તો જરૂર કરજો. પછી વેદમાં બહુ પ્રકારના જે યજ્ઞ હતા તે સર્વે બ્રહ્માએ વિધિ સહિત બતાવ્યા, તેમાં જે પ્રવૃત્તિ માર્ગવાળા હતા તેને તો રાજસી તામસી એવા પ્રવૃત્તિ માર્ગના યજ્ઞ બતાવ્યા, અને જે નિવૃત્તિ માર્ગવાળા હતા તેને તો સાત્વિક યજ્ઞ બતાવ્યા. તે યજ્ઞ શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે પણ કહ્યા છે, માટે આપણે તો નિવૃત્તિ માર્ગવાળા છીએ તે આપણે તો સાત્વિક યજ્ઞ કરવા, પણ જેમાં પશુ મરતા હોય એવા જે રાજસી તામસી યજ્ઞ તે આપણે કરવા નહીં, તે સાત્વિક યજ્ઞની રીત છે. 10 ઇન્દ્રિયો ને 11મું મન એ સર્વે જે વિષયમાં ચોટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મ અગ્નિને વિશે હોમવા, એનું નામ યોગ યજ્ઞ કહેવાય. એવી રીતે જ્યારે હોમતા હોમતા જેમ યજ્ઞ કરનારાને ભગવાન દર્શન આપે છે, તેમજ એ યોગ યજ્ઞના કરનારાના અંતરને વિશે, પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે, પરબ્રહ્મ જે શ્રી પુરુષોત્તમ તે પ્રગટ થઈ આવે છે, એ યોગ યજ્ઞનું ફળ છે. અને અંતરદૃષ્ટિએ કરીને જે ભગવાનના ભક્તને વર્તવું તે જ્ઞાન યજ્ઞ કહેવાય છે. આ મહારાજ હવે બીજી વાત બતાવે છે. મહારાજ કહે છે કે બ્રહ્માજીએ લોકોને આજ્ઞા કરેલી છે કે જ્યારથી સૃષ્ટિ થઈ ત્યારથી એક આજ્ઞા કરી, તમે યજ્ઞ કરજો. યજ્ઞ વિધિ એવો છે, અગ્નિકુંડની સ્થાપના કરવામાં આવે, અગ્નિકુંડની અંદર અગ્નિ પ્રગટાવવામાં આવે, અને એ અગ્નિ સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે, એને બ્રહ્મ માનવામાં આવે છે. એની અંદર હોમ કરવામાં આવે, દ્રવ્યાદિક વસ્તુઓ, ઘી હોય, તલ હોય, જવ હોય, ચોખા હોય, એ બધી વસ્તુઓ એની અંદર હોમવામાં આવે, એ સ્વાહા વિધાન દ્વારા વેદ મંત્રોથી યજ્ઞ કરવામાં આવે, તો એ યજ્ઞ એ ભગવાનનું સ્વરૂપ છે. અને યજ્ઞ કરવાથી બ્રહ્માજીનું વરદાન છે, એને તમામ પ્રકારના મનોરથો પૂર્ણ થશે, સર્વ પુરુષાર્થની સિદ્ધિ થશે, અને સાથે સાથે પ્રજાની વૃદ્ધિ પણ થશે. કે તો સંસાર ચક્ર હંમેશા ચાલુ રહે છે. આ સૃષ્ટિને સ્થિર રાખવી હોય, આ સૃષ્ટિને સુરક્ષિત રાખવી હોય તો બ્રહ્માજી એક વિધાન બતાવ્યું છે, આપણા શાસ્ત્રોએ એક વિધાન બતાવેલું છે કે યજ્ઞ કરવા. આજનો સમય એવો છે કે ધીરે ધીરે યજ્ઞનો મહિમા ઘટતો ગયો છે, પણ યજ્ઞ એ એક સનાતન રીતિ છે, સનાતન વિધિ છે. ચારે ચાર વેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદની અંદર યજ્ઞના ઘણા બધા વિભાગો, ઘણા બધા ભેદો બતાવવામાં આવેલા છે. આ યજ્ઞ કરવાથી આ ફળ મળશે, આ યજ્ઞ કરવાથી આ પ્રાપ્તિ થશે, સર્વ પુરુષાર્થની સિદ્ધિ અને પ્રજાની વૃદ્ધિ માટે, આ સૃષ્ટિને ચલાવવા માટે યજ્ઞ અવશ્ય કરવા, આવું વિધાન છે. અને સાથે સાથે મહારાજે બતાવ્યું છે કે
વેદ આદિકની અંદર ઘણા બધા પ્રકારના યજ્ઞ બતાવેલા છે, એમાં પ્રવૃત્તિ માર્ગવાળા હોય એને માટે રાજસી તામસી યજ્ઞ બતાવ્યા, અને સાત્વિક નિવૃત્તિ માર્ગવાળા હોય એના માટે એવા શુદ્ધ સાત્વિક યજ્ઞ બતાવેલા છે. યજ્ઞના પણ પ્રકાર છે, થોડાક રાજસી યજ્ઞ હોય, તામસી યજ્ઞ હોય અને શુદ્ધ સાત્વિક યજ્ઞ પણ હોય. જેવા વ્યક્તિ હોય એવા માટે યજ્ઞ બતાવેલા છે. તો મહારાજ કે આપણે સર્વે નિવૃત્તિ માર્ગવાળા છીએ, કહેતા કેવળ ભગવાનની પ્રાપ્તિના ઈચ્છાવાળા છીએ, જેને ભગવાન વિના બીજું કાંઈ નથી જોતું એ નિવૃત્તિ માર્ગવાળા, એમને હંમેશા સાત્વિક યજ્ઞ કરવા. ક્યારેય પણ જેમાં પશુની હિંસા થતી હોય, કોઈ મરતા હોય, એવા યજ્ઞો આપણે કરવાની. કોઈ જીવને દુઃખી કરી અને આપણે સુખી થવાનો પ્રયત્ન કરવાની, સૃષ્ટિના સંચાલનને ખોરવી અને આપણે સુખી થતા હોઈએ તો ક્યારેય એવું કાર્ય કરવું નહીં. યજ્ઞ એ સૃષ્ટિનું સંચાલન શુદ્ધ કરવા માટે, પ્રકૃતિને નિયમમાં લાવવા માટેનો વિધાન છે. કોઈ અન્નનો દુર્વ્યય નથી, એનાથી સૃષ્ટિનું સંચાલન, વાતાવરણ શુદ્ધ થતું હોય છે. માટે મહારાજ કહે છે કે યજ્ઞ તો અવશ્ય કરવા, અને યજ્ઞ એક બે પ્રકારના નથી, અનંત પ્રકારના યજ્ઞ છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાને આવા ઘણા બધા પ્રકારના યજ્ઞો બતાવેલા છે. વાંચો શ્રીમદ ભગવદ્ ગીતા 4th chapter અંદર શ્રી કૃષ્ણ ભગવાને ઘણા બધા યજ્ઞ બતાવેલા છે. કેવા કેવા યજ્ઞો? તો જ્ઞાન યજ્ઞ, તપ યજ્ઞ, દાન યજ્ઞ, જપ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ, ભૂત યજ્ઞ, ઋષિ યજ્ઞ, બ્રહ્મયજ્ઞ, ઇન્દ્રિય સંયમરૂપ યજ્ઞ, આ ઘણા બધા પ્રકારના યજ્ઞો બતાવેલા છે ભગવદ્ ગીતાની અંદર બતાવેલું છે. આવા બધા યજ્ઞ કરવા, કેવળ દ્રવ્યનો હોમ કરવો એ જ યજ્ઞ નથી. કેવળ અગ્નિકુંડની સ્થાપના કરીને તમે હોમવા લાગો, સ્વાહા સ્વાહા બોલવા લાગીએ, મંત્રનું ઉચ્ચારણ થવા લાગે, એ જ યજ્ઞ છે એવું નથી. ઘણા બધા પ્રકારના યજ્ઞ, આ એ મુખ્ય યજ્ઞ છે જેમાં અગ્નિનું સ્થાપન કરીને સ્વાહા કરવામાં આવે, દ્રવ્ય હોમવામાં આવે, એ મુખ્ય યજ્ઞ છે. પણ અહીંયા ભગવાન બતાવે છે કે જેમ એવી રીતે યજ્ઞ કરવામાં આવે છે, એક બીજો યજ્ઞ મનુષ્ય માત્રએ કરવાનો છે. ને કયો યજ્ઞ? તો મહારાજે પાછું એકાદશીનું અનુસંધાન લાવ્યા છે. એકાદશીના વાતને પાછી અહીંયા ભગવાન લાવી અને કહે છે 10 ઇન્દ્રિયો 11મું મન, એ તમામે તમામ 11 ઇન્દ્રિયોને પોતાના હૃદયની અંદર જે જીવાત્મા છે, બ્રહ્મ છે, એને વિશે હોમવું, અને વૃત્તિ જ્યાં જ્યાં જતી હોય, બહાર નીકળે એને ખેંચીને પાછી અંદર લાવીએ, બહાર નીકળે પાછી ખેંચીને અંદર લાવીએ, કેમ કે ઓલી વિષય તરફ દોડવાની છે. ઇન્દ્રિયોનો માર્ગ વિષય તરફ છે, એને ખેંચીને પોતાના જીવાત્માની અંદર ભગવાનના સ્વરૂપમાં હોમવી, એ મહારાજ કે ઇન્દ્રિય સંયમરૂપ યજ્ઞ મનુષ્ય માત્રએ કરવો જોઈએ. અને એને અહીંયા યોગ યજ્ઞ પણ બતાવવામાં આવ્યો છે. એવો યોગ યજ્ઞ કરવાથી પ્રાપ્તિ શું મળશે? તો પ્રાપ્તિના રૂપમાં ભગવાન એવું બતાવે છે કે બ્રહ્મની અંદર પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તે પ્રગટ થઈ આવે છે. કોઈ પણ પ્રકારના યજ્ઞ કરો, યજ્ઞનું ફળ છે ભગવાનના દર્શન. ઘણા બધા શાસ્ત્રોની અંદર એવા ઉલ્લેખો છે, યજ્ઞ પૂરો થાય, યજ્ઞની અંદર શ્રીફળ હોમવામાં આવે, પૂર્ણાહુતિ કરવામાં આવે, એ જ સમયે એ અગ્નિકુંડમાંથી સ્વયં ભગવાન પ્રગટ થતા હોય છે. યજ્ઞ નારાયણ, યજ્ઞ એ ભગવાનનું સ્વરૂપ છે, એમાંથી ભગવાન પ્રગટ થાય. અને સામે યજ્ઞ કરનાર જે પણ યજમાન હોય, એના કોઈ પણ મનોરથ હોય, સાક્ષાત પ્રગટ થયેલા જે અગ્નિદેવ એ યજ્ઞ નારાયણ દર્શન આપીને એનું જે ઈચ્છિત ફળ હોય, આલોકનું હોય કે પરલોકનું હોય, એનું વરદાન ભગવાન આપતા હોય છે. આ યજ્ઞનું ફળ છે સાક્ષાત ભગવાનના દર્શન થાય. મહારાજ કહે છે કે આ યોગ યજ્ઞ છે, ઇન્દ્રિયોને ભગવાનના તરફ હોમવી, એ યોગ યજ્ઞ કરનારને ભગવાનના દર્શન થાય છે. બીજું, અંતરદૃષ્ટિએ કરીને જે વર્તવું એ જ્ઞાન યજ્ઞ છે. બીજો યજ્ઞ કયો છે? જ્ઞાન યજ્ઞ. અંતરદૃષ્ટિ,
અંતરદૃષ્ટિ શું? તો અંતરદૃષ્ટિ અહીંયા સ્વામિનારાયણ ભગવાન બતાવે. હવે કોઈ એમ પૂછે જે અંતરદૃષ્ટિ તે શું, તો તેનો ઉત્તર એ છે જે બાહેર અથવા માહિલે કોરે ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ કરવી તે જ અંતરદૃષ્ટિ છે. અને તે વિના તો અંતરદૃષ્ટિ કરીને બેઠો છે પણ બાહ્ય દ્રષ્ટિ જ છે. માટે બાહેર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનના કથા કીર્તન એ આદિક જે જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંતરદૃષ્ટિ છે. અંતરદૃષ્ટિનો એટલો અર્થ નથી કે આંખો બંધ કરીને બેસી જાઓ. એટલે આપણે માની લઈએ કે અંતરદૃષ્ટિ, કોઈ જગ્યાએ તમે જાઓ, સાધુ મહાત્માઓ બેઠા હોય કે કોઈ ભક્ત બેઠા હોય, આંખો બંધ કરીને બેઠા છે, એટલે આપણે માની લઈએ કે આ ભગવાનનું ધ્યાન કરે છે, અંતરદૃષ્ટિ કરીને બેઠા. સામાન્યપણે શબ્દનો અર્થ તો એવો જ થાય, અંતરદૃષ્ટિ એટલે દ્રષ્ટિને બંધ કરી અને બેઠા છે. અહીંયા મહારાજ બતાવે છે કે અંતરદૃષ્ટિનો અર્થ એવો છે બધી જગ્યાએથી દ્રષ્ટિ પાછી વાળીને ભગવાનમાં દ્રષ્ટિ રાખવી, ભગવાન તરફ દ્રષ્ટિ રાખવી. પછી ખુલ્લી આંખે ભગવાન તરફ દ્રષ્ટિ રાખતા હોઈએ કે બંધ આંખે ભગવાન તરફ દ્રષ્ટિ રાખતા હોય. એ મહારાજ કહે છે કે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું બાહેર અથવા અંદર, આંખે બંધ કરીને ભગવાનની મૂર્તિ સામે જોઈ શકાય, ખુલ્લી આંખે પણ ભગવાનની મૂર્તિ સામે જોઈ શકાય. આ જ વાત સ્વામિનારાયણ ભગવાને પ્રથમના 49મા વચનામૃતમાં પણ બતાવી છે. અંતરદૃષ્ટિ આને કહેવાય છે. તો આવી રીતે જે અંતરદૃષ્ટિ કરવામાં આવે, ભગવાનનું દર્શન કરવામાં આવે, ભગવાનનું પૂજન કરવામાં આવે, કથા કીર્તનાદિકનું શ્રવણ કરવામાં આવે, આ સર્વે અંતરદૃષ્ટિ છે. અને એ સર્વે જ્ઞાન યજ્ઞ કહેવાય છે. પહેલાં બતાવો એ યોગ યજ્ઞ, ઇન્દ્રિયોને વિષયમાંથી ખેંચવી. બીજો ભગવાનના તરફ વૃત્તિ રાખવી, ભગવાન સામે જોઈ રહેવું, એ અંતરદૃષ્ટિ છે, જ્ઞાન યજ્ઞ છે. અને તે જ ભગવાનની મૂર્તિ અંતરમાં ધારીને તેનું પૂજન વંદનાદિ જે કરવું તે પણ અંતરદૃષ્ટિ છે ને જ્ઞાન યજ્ઞ છે. માટે સત્સંગી માત્રને તો એવો અખંડ જ્ઞાન યજ્ઞ થાય છે. સત્સંગે હોય એને તો ભગવાન વિના બીજે ક્યાં જવાનું હોય? અખંડ ભગવાનની વૃત્તિ રહેવાને કારણે એને અખંડ જ્ઞાન યજ્ઞ થાય છે. અને સમાધિ તો કોઈકને થાય છે ને કોઈકને નથી થતી, ને તે તો પરમેશ્વરની ઈચ્છાએ કરીને એમ રહ્યું છે, અથવા કોઈક ઠેકાણે ભક્તની કચાય વતે કરીને એમ રહ્યું છે. ને કોઈક મૂર્ખ લોકો છે તે એમ કહે છે જે ગોપિકાના અંગના કીર્તન હોય તે રહેવા દો, ને નિર્ગુણ કીર્તન હોય તે ગાવો, તથા જે ઉઘાડા થઈને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ પુરુષ કહે છે. પણ જો ઉઘાડા ચાલે નિર્ગુણ થવાતું હોય તો કૂતરા ગધેડા ઇત્યાદિ સર્વે નિર્ગુણ કહેવાય. માટે એ તો મૂર્ખની સમજણ છે. ને જ્ઞાની ભક્ત હોય તે તો એમ જાણે જે ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે, ને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે. અને જે જે કથા કીર્તનને વિશે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વે નિર્ગુણ કહેવાય છે. અને જે કથા કીર્તનને વિશે ભગવાનનો સંબંધ ન હોય તે માયિક ગુણે યુક્ત છે, માટે સગુણ કહેવાય છે. અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય અને તે ઉઘાડા ફરે તો તે નિર્ગુણ ન કહેવાય. અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે ને ઉઘાડા અને પ્રાપ્તિ થઈ છે ને ગૃહસ્થાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય છે. અને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય, ગૃહસ્થી છે તે પણ નિર્ગુણ કહેવાય, ને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય. માટે ભગવાનને પામવાનો જે માર્ગ તે જ નિર્ગુણ માર્ગ છે. આ સ્વામિનારાયણ ભગવાન આપણને એ બતાવે છે. મહારાજ એવું કહે છે કે ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રાખવી એ નિર્ગુણ અવસ્થા છે, ભગવાનમાં જે જોડાવું એ નિર્ગુણ અવસ્થા છે. અને આવી રીતે કેવળ સાધુ જ નિર્ગુણ હોય અને ગૃહસ્થ નિર્ગુણ ન હોય એવું નથી, કોઈ પણ હોય એ નિર્ગુણ થઈ શકે છે. કેવળ મહારાજે અહીંયા વાત એ બતાવેલી છે ભગવાનનો સંબંધ થયો હોવો જોઈએ. જો ભગવાનનો સંબંધ નથી થયો તો તે નિર્ગુણ નથી. ભગવાનનો સંબંધ થયો છે તો ત્યાગી હોય કે ગૃહસ્થ હોય નિર્ગુણ છે,
શિક્ષા પત્રીની અંદર સ્વામિનારાયણ ભગવાન 59માં વચનામૃતમાં 59માં શ્લોકની અંદર એવું બતાવે, પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ સંબંધાત્ ક્રિયા સર્વા ભવંત્યેવ હિ નિર્ગુણા. સ્વયં શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન એવું કહે, નિર્ગુણ કહેતા જે માયાના ગુણોથી રહિત થાય અને શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધ થકી જે આત્મનિવેદી ભક્ત હોય છે તે નિર્ગુણ કહેવાય છે. અને એ હેતુ માટે આત્મનિવેદી ભક્ત તે નિર્ગુણ કયા છે. આત્મનિવેદી ભક્ત માટે મહારાજે બતાવ્યું જે ભગવાન સંબંધી ક્રિયાઓ કરે છે તે નિર્ગુણ છે. જેમ ભગવાન નિર્ગુણ છે એવી જ રીતે એ ભક્ત પણ નિર્ગુણ થઈ જાય છે. આ દુનિયાની અંદર એક પ્રથા એવી છે કે જે ઉઘાડા થઈને ફરતા હોય, વસ્ત્ર ન પહેરતા હોય, જગતની કોઈ પરવા ન રાખતા હોય અને પોતાની મોજની અંદર રચાપચા રહેતા હોય, તે સામાન્યપણે લોકોની સમજણ એવી કે આ બધા નિર્ગુણ માણસો છે અને જગતની કોઈ વસ્તુ પડી નથી, તે નિર્ગુણ છે. સ્વામિનારાયણ ભગવાને નિર્ગુણ નથી બતાવ્યું. લોકોની સમજણ એવી છે, કપડાં નથી પહેરતા, લોકોની શરમ નથી, પોતાની મોજમાં જીવે છે એટલે નિર્ગુણ છે. સ્વામિનારાયણ ભગવાન કે એવું એવી રીતે નિર્ગુણ નથી થવાનું. નિર્ગુણ એને કહેવાય છે જેને ભગવાનનો સંબંધ છે. કપડાં ન પહેરવા એટલે નિર્ગુણ બની નથી જવાતું. કપડાં તો મહારાજ કે કૂતરા ગધેડા પણ નથી પહેરતા તો શું એને નિર્ગુણ કહેવા. ભગવાનનો સંબંધ થાય છે, ભગવાન સંબંધી ક્રિયા કરે છે તો નિર્ગુણ છે, નહીતર નથી. માટે અહીંયા ભગવાને ખૂબ સુંદર વાત બતાવી છે. કોઈ એવું કહે કે રસિક કીર્તન ન ગાવા અને શુદ્ધ કીર્તનો હોય, નિર્ગુણ કીર્તનો હોય એવા જ ગાવા, તો મારે જ કે એવું નથી. ગોપિકાના અંગના કીર્તનો હોય જેમાં પ્રેમ ભક્તિનું પૂર્ણ વર્ણન થતું હોય એવા પણ કીર્તનો ગાઈ શકાય છે, કેમકે એમાં ભગવાનનો સંબંધ છે, એ નિર્ગુણ જ કીર્તનો છે. અને જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગ્યનો પાર આવે નહીં. અને જે ભગવાનનો સંબંધ એક જન્મને પુણ્ય કરીને થતો નથી, એ તો શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, જે અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિમ. એ શ્લોકનો એ અર્થ છે, જે અનેક જન્મનું સુકૃત ભેળું થાય છે તેણે કરીને તે સંસિદ્ધ થયો તે પરમપદને પામે છે. તે પરમપદ તે શું, જે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ, તે જ પરમપદ છે. ને વળી શ્રી કૃષ્ણ ભગવાને એમ પણ કહ્યું છે, જે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃ ષષ્ઠાનિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતિ. એ શ્લોકનો અર્થ એ છે, જે આ સંસારને વિશે ભગવાનના અંશ જે જીવ છે તે તો મને સહિત જે પંચ જ્ઞાનેન્દ્રિયો તેને પંચ વિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે. અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઈચ્છા હોય ત્યાં લઈ જાય છે. માટે આપણે સર્વે ઇન્દ્રિયોના દોર્યા દોરાતા નથી. તો જો ભગવાનના અંશ છીએ એવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવો અને સર્વે ઇન્દ્રિયોની વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં હોમવી. મહારાજે વાત બતાવી ભગવાનનું પરમપદ પામવું. એ પરમપદ પામે કોને પામો કોને કહેવાય, તો જેને પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે એ જ પરમપદ છે. જેને ભગવાન વિના બીજી કોઈ ઈચ્છાઓ નથી થતી, ભગવાન વિના બીજો કોઈ સંકલ્પ નથી થતો, એ ભગવાનના પરમપદને પામી રહ્યો છે, ભગવાનના ધામને પામી ગયો છે. જેને ભગવાન વિના બીજો કોઈ સંકલ્પ નથી થતો એ જ ભગવાનનો અંશ છે. ઘણી વખત ભગવાનના અંશનો અર્થ બીજો કરતા હોય છે કે જીવ છે ભગવાનનો અંશ છે તમામ જીવ. સ્વામિનારાયણ ભગવાનને એવો અર્થ કર્યો છે ગીતાની અંદર જે બતાવ્યું, મમે વાંશો, મારો અંશ જીવ છે. પણ કયો જીવ, તો જે મને પામેલો છે, મારા તરફ જેની વૃત્તિ લાગેલી છે એવો જીવ મારો અંશ છે. પંચ વિષય તરફ ખેંચાયેલો છે એ ભગવાનનો અંશ નથી. અને હવે વળી મહારાજ આ વાત બતાવે છે, સર્વે ઇન્દ્રિયોની વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદાય જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. જ્ઞાન યજ્ઞ એટલે ઇન્દ્રિયોને ભગવાનના તરફ રાખવી, ભગવાનમાં જોડી રાખવી, અંતરવૃત્તિ રાખવી, ભગવાનની મૂર્તિ સામે જોયા કરવું. આવી રીતે જ્ઞાન યજ્ઞ કર્યા.
અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી. ફરી વખત મહારાજ યજ્ઞની વાત લેવા છે. યજ્ઞ રહિત કોઈ હશે તો એનું કલ્યાણ થશે નહીં. વિચાર કરો કેટલી મોટી વાત છે. આ વચનાવતમાં સ્વામિનારાયણ ભગવાને યજ્ઞનો કેટલો બધો મહિમા બતાવ્યો છે, યજ્ઞ કેટલા જરૂરી છે. વેદ વિધાનની અંદર, વેદશાસ્ત્રની અંદર જે જે વાતો બતાવી છે સામાન્ય નથી, બહુ મહત્ત્વની વાતો છે. આજે આપણે કદાચ સામાન્ય માનવા લાગ્યા હોઈએ, પણ બહુ મહાન યજ્ઞની પદ્ધતિઓ છે, રીતિરિવાજો છે. એ શાસ્ત્રની અંદર ઘણા બધા યજ્ઞો પણ બતાવેલા છે. અહીંયા મહારાજ કહે છે, યજ્ઞ રહિતનું કોઈ કાલે કલ્યાણ થતું નથી. કોઈ પણ વસ્તુ જોઈતી હોય ને, આ દુનિયાની કોઈ પણ વસ્તુ, યજ્ઞની અંદર એવી તાકાત છે કે વસ્તુ આપી શકે. પુત્રની ઈચ્છા હોય તો પુત્ર કામિષ્ટ યજ્ઞ છે, રાજ્યની ઈચ્છા હોય તો પણ એના માટેના યજ્ઞ છે, દુશ્મનનો નાશ કરવો હોય, સ્વર્ગની પ્રાપ્તિ કરવી હોય, વરસાદ વરસાવવો હોય તો યજ્ઞ કરો, વરસાદ વરસી જાય, આરોગ્ય જોતું હોય, કોઈ પણ પ્રકારનું કાર્ય સિદ્ધ કરવું હોય યજ્ઞ કરવામાં આવે. યજ્ઞની પૂર્ણાહુતિમાં દાન કરવામાં આવે, દાન પણ ગાયોનું દાન આપવામાં આવતું. સર્વપ્રથમ યજ્ઞની પૂર્ણાહુતિમાં ધનનું દાન નહોતું થતું, ગાયોનું દાન થતું હતું. એવી રીતે યજ્ઞ સંપૂર્ણ વિધિસર કરવામાં આવે, એના મનોરથો પૂર્ણ થઈ જાય છે. યજ્ઞની અંદર ત્રણ વિભાગ છે, એક પશુ સાધ્ય યજ્ઞ, એક દ્રવ્ય સાધ્ય જેને હવિષ્ય સાધ્ય યજ્ઞ કહેવાય છે, એક સોમ સાધ્ય યજ્ઞ છે. આપણને એમ થાય કે પશુ સાધ્ય યજ્ઞ એટલે શું, એમાં પશુને મારતા છે? ના, ત્રણ વિધાન સહિતના યજ્ઞ છે. પશુ સાધ્ય યજ્ઞ એટલે જેની અંદર પશુથી નિર્મિત વસ્તુઓ એનો ઉપયોગ થતો હોય. દૂધથી બનાવેલી જે ખીર હોય એ પશુ સાધ્ય કહેવાય, ઘી હોય, ઘીનો ઉપયોગ સીધો યજ્ઞમાં થતો હોય એટલે પશુ સાધ્ય. એક ઔષધિ સાધ્ય જે હવિષ્ય સાધ્ય યજ્ઞ કહેવાય છે, જેમાં ચોખા છે, જવ છે, ડાંગર કહેવાય, પછી તલ છે, જે જે દ્રવ્યો યજ્ઞની અંદર વપરાતા હોય ઔષધિના રૂપમાં એને પણ યજ્ઞ કહેવાય. એક સોમ સાધ્ય યજ્ઞ છે, જેમાં સોમ રસનું હવિષ્ય કરવામાં આવતું, દેવતાઓને તર્પણ કરવા તૃપ્ત કરવામાં આવતા, તો એ પણ યજ્ઞ છે. આજે સોમરસ તો ઉપલબ્ધ થતો નથી, પણ પશુથી પ્રાપ્ત થતું જે દ્રવ્ય છે અને ઔષધિઓ છે એના દ્વારા યજ્ઞ કરવામાં આવે છે. વિધિ વિધાન પ્રમાણે જો યજ્ઞ થાય, ચોક્કસ ભગવાન એના દર્શન આપે, એનું કલ્યાણ થાય. યજ્ઞ રહિતનું મહારાજ કહે છે કલ્યાણ થતું નથી. અને ચાર વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, 18 પુરાણ, ભારત, રામાયણ અને નારદ પંચરાત્ર, એ આદિક સર્વશાસ્ત્રનું એ જ સિદ્ધાંત છે જે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે સર્વે પરમંશ તથા સર્વે સત્સંગી જ્ઞાન યજ્ઞ કરતા રહેજો. અને એમને એમ જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ એને વિશે પરબ્રહ્મ સાક્ષાત ભગવાન સાક્ષાત્કાર દેખાય, એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. કેટલો બધો ભગવાને વજન આપ્યો, તમામે તમામ શાસ્ત્રના નામ ભગવાને લઈ લીધા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે યજ્ઞ તો જરૂર કરતા રહેજો. આ જેતલપુરની અંદર સ્વામિનારાયણ ભગવાને અનેક યજ્ઞો કરેલા છે, ઘણા બધા યજ્ઞો કર્યા. આ દુનિયાની અંદર સ્વામિનારાયણ ભગવાને યજ્ઞને આમ જાહેર કર્યો હોય કે સ્વામિનારાયણ ભગવાનના યજ્ઞ જેવા કોઈ યજ્ઞ ન થઈ શકે એવી જાહેરાત આ જેતલપુરની અંદર સ્વામિનારાયણ ભગવાને યજ્ઞોનો પ્રારંભ કરી, પરંપરાઓ ચલાવીને બહુ મોટા યજ્ઞો કર્યા. દભાણની અંદર પણ બહુ મોટો યજ્ઞ કર્યો. આવા યજ્ઞો ભગવાન સ્વામિનારાયણને ખૂબ પ્રિય હતા. એટલા માટે અહીંયા મહારાજ કહે છે કે તમામ શાસ્ત્રનો એ સિદ્ધાંત છે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે યજ્ઞ તો અવશ્ય કરજો. એવી રીતે જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે શ્વેત દ્વીપમાં નિરન્ન મુક્ત છે તેવું થવાય ત્યારે જ્ઞાન યજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો. અને જ્યાં સુધી એવું ન થવાય ત્યાં સુધી એટલું અધૂરું જાણવું અને નિરન્ન મુક્ત જેવા થવાની અતિશય ઈચ્છા રાખવી, પણ શ્રદ્ધારહિત થવું નહીં.
ને પોતાને વિશે અપૂર્ણપણું પણ માનવું નહીં ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને કરીને કૃતાર્થ માનીને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. આ મહારાજે છેલ્લે વાત બતાવી. બીજા યજ્ઞ કદાચ થઈ શકે કે ન થઈ શકે એની માટે ઘણા બધા વિધિ વિધાનો શાસ્ત્રોની જરૂર પડે, બ્રાહ્મણોને તેડાવવા પડે, યજ્ઞ કરવા પડે, દ્રવ્ય હોવું જોઈએ, પૈસા હોવા જોઈએ, ઘણું બધું જ્યારે સાધન સામગ્રીઓ ભેગી કરીએ ત્યારે યજ્ઞો થતા હોય. મહારાજ કહે છે એ યજ્ઞ તો જ્યારે સમય સાનુકૂળ હોય ત્યારે કરવા, પણ જ્ઞાન યજ્ઞ તો હંમેશા દરરોજ નિરંતર કર્યા કરવું. શું જ્ઞાન યજ્ઞ? ભગવાનની મૂર્તિમાં જોડાયા કરવું, ઇન્દ્રિયોને ભગવાનના તરફ વાળવી, જગતમાંથી પાછી વાળી ભગવાનમાં હોમવી, આવો જે જ્ઞાન યજ્ઞ છે મહારાજ કે જરૂર કરવો, શ્રદ્ધાએ સહિત કરવો, એમાં શ્રદ્ધા મૂકવી નહીં. એવી રીતે શ્રદ્ધાએ સહિત યજ્ઞ કરશે ચોક્કસ એક દિવસ એને ભગવાનની પ્રાપ્તિ થશે, ભગવાનના દર્શન થશે. ખૂબ સુંદર આ મધ્યના 8મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને આપણને સુંદર સુંદર આજ્ઞાઓ કરી છે, એકાદશીના વ્રતની પણ આજ્ઞા કરી છે અને યજ્ઞ કરવાની પણ આજ્ઞા કરી છે. બંને આજ્ઞાઓને આપણે યાદ રાખીએ અને સમજીએ અને આપણા જીવનમાં ઉતારીએ. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 8મું પૂર્ણ થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે. માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ કાલુપુર મંદિરને. અમારી બધી જ અપડેટ્સ માટે બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં.